નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પોષણ કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય અંગ્રેજી યુનિટ નંબર ટુ ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવની પાર્ટ નંબર ફોર જેની અંદર આપણે પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે પેરેગ્રાફમાંથી જે ક્વેશ્ચન આન્સર છે તે આજે આપણે ભણશું વિદ્યાર્થી મિત્રો અગાઉ અગાઉ આપણે આ ચેપ્ટરના પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી જેની અંદર આપણે શોર્ટ નોટ ફોલ્સ અને સંપૂર્ણ પાઠની સમજૂતી તે પણ અનુવાદ સાથે સોલ્વ કરી નાખી છે જો તેના વિડીયો ન જોયો તો તે લિંક નીચે હશે જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ પાર્ટ ફોર જેમાં હું તમને ફકરાવાળા સવાલ એટલે કે રીડ રીડ ધ ધ ધ આન્સર ક્વેશ્ચન એ તમને શીખવાડું છું સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો શીખવાડું છે એ પ્રમાણે અગાઉ પણ આપણે ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે સૌથી પહેલા જે છે પેરેગ્રાફ આપ્યો હોય તેને પેરેગ્રાફ વાંચવાનો પેરેગ્રાફને સમજવાનો ત્યારબાદ જે છે સવાલ જોવાનો કોઈ દિવસ એવું નહીં કે ડાયરેક્ટ સવાલ જોઈ લેવાનો પછી જે છે પેરેગ્રાફ સામ જોઈ એમાં ગોતવી એવું નહીં સિસ્ટમ શું છે પહેલા પેરેગ્રાફ વાંચો પછી સવાલ એટલે આરામથી ગોતવામાં સરળતા કન્ફ્યુઝન મૂંઝવણ ન થાય છે ધ નેક્સ્ટ ડે બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ ટુ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ કે બીજા દિવસે કોર્ટમાં ઓવરક્રાઉડેડ એટલે કે લોકોનું ટોળું જે છે ભરાઈ ગયું હતું લોકો વધારે પડતા લોકો આવી ગયા હતા શું કામ કે લોકોને કીન ટુ વોચ અ રોબોટ એ લોકોને રોબોટ ને વિટનેસ બોક્સ માં જોવાની ઈચ્છા હતી કન્સલર કોલ વોઝ અ ટિકિંગ ઓફ ઓલ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ કે કન્સલલ કોલ જે છે એ છેલ્લી મોમેન્ટ સુધી બધા પોઈન્ટ જે છે ટિક કરતા હતા હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ ખૂબ જ તેજસ્વી અને કહેવાય કે મજબૂત કઠણ દેખાતા હતા અને સો વોઝ પ્રેમ ચોપડા અને પ્રેમ ચોપડા પણ એવો જ જે છે એ કોન્ફિડન્ટ આત્મવિશ્વાસ દેખાતો હતો નેવર વુડ ધીઝ મશીન મેન બિટ્રાય હિઝ માસ્ટર કે ક્યારે આ મશીન મેન એટલે કે ક્યારે આ રોબોટ જે છે પોતાના માલિકને બિટ્રાય બિટ્રાયનો મતલબ થાય છે દગો પોતાના માલિકને દગો દેશે નહીં ધ પ્રોસિડિંગ બિગિન એન્ડ રામ સિંગ ઝીરો સેવન ઝીરો અપિયર ઇન ધ વિટનેસ બોક્સ પ્રોસિડિંગ શરૂ થાય છે કાર્યવાહી શરૂ થાય છે અને આ કાર્યવાહીમાં રામ સિંગ ઝીરો સેવન ઝીરોને કોર્ટમાં હાજર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમારી માટે જે ફકરાવાળા સવાલ જવાબ લઈને આવું છું એ ફકરાવાળા સવાલ જવાબ મોસ્ટ પી સવાલ જવાબમાંથી એક હોય છે કે તે વારે વારે જે છે બોર્ડમાં ક્યારેક પૂછાઈ ગયેલા હોય શકે છે અથવા પૂછાઈ શકે એવી શક્યતા ધરાવતા હોય છે બરાબર છે એટલા માટે તમારે માટે સિલેક્ટ કરીને જે છે પેરેગ્રાફ લાવું છું જેમાંથી આપણે સવાલના જવાબ લખીએ છીએ તો ચાલો સવાલ છે કે વાય વોઝ ધ કોર્ટ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ વાય એટલે શા માટે શા માટે ધ કોર્ટ જે છે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ શા માટે આ કોર્ટ લોકોથી ભરાઈ ગયું હતું ઓવરક્રાઉડેડ થઈ ગયું હતું

આ સવાલ જે છે થોડો ઘણો લખવો પડે જેમાં વોઝ જે છે અહીંયા આવશે જવાબ આવશે ધ કોટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ આવી ગયો વાય વાળા સવાલમાં વાય અને વોઝ જે છે સૌથી પહેલા વાયને દૂર કરવું પડે પછી આ વોઝ ને ક્યાં મૂકવું પડે અહીંયા વચ્ચે મુકાઈ ગયું જો ધ કોટ પછી વોઝ પછી ઓવર ક્રાઉડેડ વિથ પીપલ પછી મેં કીધું છે તમને વિદ્યાર્થી મિત્રો વાયનો સવાલ હોય તો વાયના સવાલ ઓપ્શન નથી આવે તો કે બીકોઝ થી આવે અહીંયા બીકોઝ કારણ કે કોર્ટ જે છે એ ઓવર ક્રાઉડેડ થઈ ગયું હતું કારણ કે તેઓને રોબોટને જોવાની ઈચ્છા હતી તો આવશે ધે અચ્છા પીપલ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ તરા બેઠો લખી નાખવી નીચે તો ચાલે ચાલે આ પીપલ ની જગ્યાએ ધે લખેલું છે સર આ પીપલ લખ નાખો તો હા તો પણ ચાલે વાક્ય શું બને કે ભાઈ પીપલ વેર કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ અહીં આપણે ધે શા માટે લખ્યું છે તો કે પીપલ નું આપણે જે સર્વનામ લખ્યું છે અહીયા પીપલ એટલે લોકો થાય અને ધે એટલે તેઓ તો તેઓ એટલે કોણ તો કે પીપલ જ છે બરોબર આગળ વધીએ પછી બીજું લખ્યું છે સવાલ કે ભાઈ કન્સલર કોલ અપીયર્ડ કન્સલર કોલ દેખાતા હતા તો કેવા દેખાતા હતા તો ચાલો જોઈએ અહીયા લખ્યું છે કન્સલર કોલ વોઝ ટીકિંગ ઓલ ઓફ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ પછી છે અહીંયા હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ તો અહીં આપણે જવાબ મળી જાય છે અહીંયા હી થી શરૂ થાય છે જવાબ કે હી અપિયર્ડ કેવા દેખાતા હતા તો કે કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ તો અહીં જ લખવાનું છે જો કન્સલલ કોલ અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બસ આ રીતે જ નેક્સ્ટ આગળ છે કે સવાલ છે કે વાય વોઝ પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ કે શા માટે પ્રેમ ચોપડા હોવામાં હતો એને હું કામ કોન્ફિડન્ટ હતો એને હું કામ વિશ્વાસ હતો કે ભાઈ વાય વોઝ પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ પ્રેમ ચોપડાને શેનો આત્મવિશ્વાસ હતો શા માટે આત્મવિશ્વાસ હતો તો આપણે ફકરો સોલ્વ કર્યો ફકરો સોલ્વ કર્યો એમાં એક આપણને વાક્ય મળ્યું હતું શું વાક્ય મળ્યું હતું કે રોબોટ ક્યારેય એના માલિકને દગો દેશે નહીં તો આ વાતના કારણે પછી ઓલાને તો કોન્ફિડન્સ આવવાનો જ છે સીધી વાત છે તો એ જ જવાબ છે જરાક ધ્યાનથી જોવો જાય વાક્ય લખ્યું છે કે નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રા હિઝ માસ્ટર આપણો મુખ્ય જવાબ છે હવે એ જવાબમાં આપણે ઉમેરણ શું કરવાનું તો જો અહીંયા ઉમેરણ છે કે પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ આ ક્યાંથી આવ્યું તો આવ્યું છે સવાલમાંથી એટલો જે સવાલ છે ને આ સવાલમાંથી આપેલા શરૂઆતના વાય શબ્દને દૂર કરી છો પછી પાછળનો જે સવાલ વેધો એમાંથી પ્રેમ ચોપડા આગળ અને વોઝ પાછળ પ્રેમ ચોપડા આગળ અને વોઝ ક્યાં આવ્યો ગયો પાછળ ત્યારબાદ શું કર્યું તો ત્યારબાદ જે છે આખો સવાલ લખ્યા પછી લખી નાખો કયો શબ્દ બીકોઝ કારણ કે કીધું છે મેં તમને વાય વાળો સવાલ હોય તો બીકોઝ શબ્દ આવશે કે બીકોઝ હી ન્યૂ ધેટ હી ન્યૂ ધેટ એટલે કે તેને ખબર હતી શું ખબર હતી કે રોબોટ વુડ નેવર બિટ્રે હિઝ માસ્ટર સર અહીંયા મશીનમેન લખ્યું નીચે રોબોટ લખ્યું વિદ્યાર્થી મિત્રો મેં તમારી માટે જે વસ્તુ લખી છે તમે અહીંયા મશીનમેન લખ નાખો તો સાચું પડે અને રોબોટ લખ નાખો તો પણ સાચું જ પડે કેમ તો કે મશીનમેન એટલે શું થાય રોબોટ થાય અહીંયા પણ એવું કંઈક હતું અહીંયા સર ધ્યેય હતું એની જગ્યાએ ઉપર તો પીપલ લખ્યું હતું તો બે માંથી ગમે એક લખ નાખો તો હાલે યસ પરફેક્ટ બરાબર તો આ રીતે જ વિદ્યાર્થી મિત્રો આપણે ફકરામાંથી સવાલ જવાબ સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો તમારી માટે આપણે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી આસાનીથી મળી જશે જેની અંદર તમને તમામ વિષયની પીડીએફ ફાઇલ સોલ્યુશન સાથે મળશે જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વધ્યન પોથી ગાલા સ્વધ્ય પોથી પ્રશ્ન બેંક એકમ કસોટી સાથે અસાઇમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું તો ઝડપથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાંથી પીડીએફ મેળવી લો અને તમારા મિત્રોને પણ એપ્લિકેશન વિશે જણાવો આગળ વધીએ આપણે બીજો પેરેગ્રાફ આપ્યો છે વે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રીશિયસ સ્ટોન્સ ધ શોફ લિફ્ટિંગ વેન ઓન ફોર સમ ડેઝ વિથાઉટ એની પ્રેસ ઓર એન્ઝાઇટી શું કહે છે કે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ કે જૂની પુરાણી વસ્તુઓથી માંડીને ઘરેણાઓ કિંમતી રત્નો જે છે આ બધી વસ્તુ ચોરાતી ગઈ ફોર સમ ડેઝ થોડાક દિવસો માટે વિથઆઉટ એની ટ્રેસ ઓર એન્ઝાયટી કોઈ પણ પ્રકારના સબૂત કે કોઈ પણ પ્રકારના ડર વગર કોઈ પણ પ્રકારના ભય વગર એન્ડ રિકોગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ શરૂઆતમાં જે છે આ કોઈને ખબર પણ ન પડી પછી કહે છે બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર પરંતુ જે છે આ શોપ ઓનર્સ ના જે કન્ફ્યુઝન રિએક્શન હતા એ લોકો જે વિચારતા કે ભાઈ આવું કેમ થાય છે એ ધીમે ધીમે શું થવા માંડ્યું વધવા માંડ્યું બરોબર પછી અનવેર અનવેર એટલે થાય છે આ બધી વસ્તુથી અજાણ આ બધી વાતથી અજાણ પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ કે પ્રેમ ચોપડા જે છે પોતાની શોપ લિફ્ટિંગ એટલે કે ચોરી કરવાનું કામ ચાલુ ચાલુ રાખે છે સ્પેર ય ફળ વેચનાર જેને નો જોયું યુવાન ફળ વેચનાર જોયું કે એક અફઘાની ગ્રીપ્સ એક એક્સપેન્સિવસ એક ખૂબ જ કિંમતી અફઘાની દ્રાક્ષ નું જે છે એ રોબોટના હાથમાં પામ જોઈએ લખ્યું છે શબ્દ કે એના મેટાલિક પામમાં જે છે મેટાલિક હાથમાં જે છે એ ડિસિપિયરિંગ થાતું તું મેટાલિક હાથમાં અંદર જાતું હતું એ એક ફળવાળો જોઈ જાય છે ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ટુ ઓલ ઓવર એન્ડ નો સુનર ઇટ ધે હેડ ધેન સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ હવે આ ફકરાનું ભાષાંતર કઈ રીતે થાય તો આ ફકરાનું ભાષાંતર રીતે થાય સૌથી પહેલાં શું કહેવું છે આપણને કે ધ ઇન્સિડેન્ટ વોઝ રિલેટેડ ટુ ઓલ ઓવર આ ઘટના બધા માટે રિલેટેડ હતી બરાબર બધે ફેલાઈ ગઈ એન્ડ નો અને થોડીક જ વારમાં હેડ ધે હર્ડ ધેન એ બધાએ સાંભળી અને ત્યારબાદ ધ્યાન થાય ત્યારબાદ સમ શોપકીપર રિકોલડ અમુક શોપકીપર રિકોલડ રિકોલડ એટલે શું થાય તો કે યાદ કરું અમુક દુકાનદારોએ યાદ કર્યું તો શું યાદ આવ્યું એમને કે ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લૂ રોબોટ કે ભાઈ મેટાલિક બ્લુ રોબોટની પ્રેઝન્સ એટલે તો પ્રેઝન્સ એટલે થાય હાજરી કે મેટાલિક બ્લુ રોબોટની હાજરી ક્યાં તો કે ભાઈ ઇન ધેર શોપ્સ એની દુકાનમાં અને ક્યારે તો કે બિફોર ધેર વેલ્યુએબલ્સ મિસિંગ કે એમની વસ્તુઓ ચોરાણી એની પહેલા ટૂંકમાં આખા વાક્યનું ભાષા પર એમ થાય છે કે આ માહિતી બધી ફેલાતી ગઈ ને જેટલા લોકોએ સાંભળી જેટલા દુકાનદારોએ સાંભળી બધા દુકાનદારોએ યાદ કર્યું તો એમને યાદ આવ્યું કે ભાઈ એમની દુકાનમાં જ્યારે વસ્તુ ચોરાણી એની પહેલા આ મેટાલિક બ્લુ રોબોટ જે છે એ આવ્યો હતો પછી શું થયું કે ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ થોડીક જ વારમાં આ બધી માહિતી ક્યાં પહોંચાડી દીધી પોલીસના હેડક્વાર્ટર્સમાં તો સવાલ નંબર પહેલો છે જોઈએ આપણે કે ભાઈ વોટ ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ શું કહે છે કે ભાઈ વોટ ડીડ પ્રેમ ચોપડા સ્ટીલ પ્રેમ ચોપડા શું ચોરતો ડીડ એટલે ભૂતકાળ કે પ્રેમ ચોપડા શું ચોરતો તો આપણને યાદ છે ફકરામાં પહેલી જ લાઈન હતી ત્રણ વસ્તુ હતી કંઈક એક એક્સપેન્સિવ સ્ટોન્સ હતા ઓર્નામેન્ટ્સ હતા અને પછી શું હતા તો કે એન્ટિક્સ હતા તો આ ત્રણ વસ્તુ નામ લખ નાખવાના પ્રેમ ચોપડા સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ પ્રેમ ચોપડા ત્રણ વસ્તુ કઈ કઈ વસ્તુ તો કે એક્સપેન્સિવ એન્ટિક્સ પછી ઓર્નામેન્ટ્સ અને પછી શું છે તો કે પ્રિસિયસ સ્ટોન્સ હવે આમાં સવાલ એમ થાય કે સર સવાલ ની અંદર જે છે સ્ટીલ લખ્યું છે અને સવાલમાં જે છે ડી શબ્દ હોય શું હોય સવાલમાં ડીડ શબ્દ હોય તો જવાબ ની અંદર જ શું આવી જાય વી આવી જાય જયારે સવાલમાં મને દીડ દેખાય છે સવાલમાં ડીડ હોય તો ભાઈ ભવિષ્યકાળમાં શું આવે જે જવાબ છે જવાબમાં શું આવશે વી ટુ એટલે કે ભૂતકાળ જે કાળમાં સવાલ પૂછવાનો હોય તે કાળમાં જ જવાબ આપવો આ સવાલ જવાબનો નિયમ છે જે કાળમાં સવાલ હોય એ કાળમાં જવાબ આપશો પછી સ્ટીલ જે છે સ્ટીલ સ્ટીલ તો ચાલે ચાલે તમે અહીંયા લખી નાખો એટલે એ મૂળ રૂપ થઈ ગયું એ જવાબ જે છે વર્તમાન કાળનો થઈ ગયું તમને સવાલ પૂછો છે કયા કાળમાં ડીડ શબ્દ એટલે કયા કાળમાં પૂછ્યો છે ભૂતકાળમાં પૂછો છે તો જવાબ કયા કાળમાં આપવો પડે તો કે ભૂતકાળમાં જ આપવો પડે સીધી વાત છે ને પૂછવામાં આવે કે પ્રેમ ચોપડા શું ચોરતો હતો અને તમે જવાબ આપો કે પ્રેમ ચોપડા ત્રણ વસ્તુ ચોરે ચોરે છે છે તો તો ચોરતો 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 હતો 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 કોઈ જાતનો મેળ નથી શું આ ત્રણ વસ્તુ એવું જ લખવું પડે શું ચોરે છે તો આ ત્રણ વસ્તુ ચોરે છે એવું જ લખવું પડે કાળ સાથે કાળને સરખાવવા બરોબર આગળ વોટ વેન્ડર નોટિસ ડી ડુ ફરીવાર કે ભાઈ ફ્રુટ વેન્ડરે શું નોટિસ કર્યું

એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ અફઘાની દ્રાક્ષનું એક મોંઘું ઝુમખું એ ધ ડિસેપિર બ્લુ રોબોટ એ મેટાલિક બ્લુ રોબોટની અંદર ગાયબ થતું હતું હવે જો ઘણા વિદ્યાર્થીઓ પાછા એવા હોય જે હજી પણ એમ કહે છે ફકરાવાળા સવાલ જાપ અમને આવડે છે વિદ્યાર્થી મિત્રો મને ખબર છે તમને આવડે છે ધોરણ છ થી નો અભ્યાસ કરો છો ધોરણ છ સાત આઠ ને નવ અને અત્યારે તમે દસમા ધોરણમાં છો તમે ચાર વર્ષોથી એ ફકરાવાળા સવાલ સવાલજાબ ભણી ચૂક્યા છો ના તમારું કેટલામું પાંચમું વર્ષ છે તો તમને એ ફકરાવાળા સવાલ આવડતા જ હોય પણ હું તમને શું બતાવું છું તમે આવી ભૂલ કરો કેવી આજે કાળની અંદર ભૂલ નાખો છો જેના કારણે જે છે તમારા માર્ક્સ કપાય છે એટલે ધ્યાન જે છે એ આની અંદર કાળમાં ખાસ આપવું બરોબર કે જે કાળમાં સવાલ પૂછવાનો હોય તે કાળમાં જ જવાબ આપવો એના સિવાય અન્ય કાળમાં જવાબ આપશો એટલે માર્ક્સ કપાશે આગળ છે ધ ખાલી જગ્યા ઓફ શોપ ઓનર્સ ગ્રેડ્યુઅલી બીકમ લાઉડર કે ધ ખાલી જગ્યા ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર કઈ વસ્તુ જે છે ધીમે ધીમે લાઉડર બનતી ગઈ તો ફકરામાં જોઈએ તો જવાબ આવે છે કન્ફ્યુઝ રિએક્શન એ કન્ફ્યુઝ રિએક્શન જે છે ધીમે ધીમે વધતા જતા હતા તો ખાલી જગ્યામાં આવશે કન્ફ્યુઝ રિએક્શન બાકીની જે છે એક સવાલ બેઠો લખવાનો હવે આપણને આમાં પણ એક સવાલ થાય ભલે તમને ન થાય તો હું તમને કરું છું કે સર આવા પ્રકારનો સવાલ હોય બરોબર આવી ખાલી જગ્યા પ્રકારનો સવાલ હોય તો જવાબમાં ખાલી ખાલી જગ્યાનો જવાબ લખી નાખવી તો ચાલે નહીં ચાલે ધોરણ દસમાં ભણો છો વિદ્યાર્થી મિત્રો શીખો છો તો સાથે સાથે થોડીક મહેનત કરું બરાબર આળસમાં ન જાવું કે ભાઈ જવાબમાં ખાલી એટલું લખી નાખવી એટલે સર જે છે આપણને એક માર્ક્સ પૂરો આપી દેશે સવાલ જવાબનો નહીં આપે બરાબર આખે આખો સવાલ લખનારો અને વચ્ચે જે છે જવાબ જે હોય એ પણ લખવો અને હું તો સલાહ આપીશ કે ભાઈ જવાબ લખો ત્યારે જવાબ લખો ત્યારે જે મુખ્ય જવાબ હોય આપણા માટે મુખ્ય જવાબ શું છે ત્યારે આ કન્ફ્યુઝ રિએક્શન ત્યાં પેન્સિલથી અન્ડરલાઈન કરી દેવી બરાબર છે આગળ

કે મેટાલિક બ્લુ રોબોટની હાજરી ક્યારે ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ કે એમની વસ્તુ ચોરાણી એની પહેલાં એમની દુકાનમાં એ રોબોટ જે છે હાજર હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે બધી વસ્તુ જે છે ફકરામાંથી જ સોલ્વ કરી છે આપણે કોઈ વસ્તુ આપણી ઘરની ઉમેરતા નથી આપણે પોતાને નાખતા નથી ફકરો એકવાર શાંતિથી વાંચી લો એટલે જવાબ સોલ્વ કરવામાં બહુ જ સરળતા પડે પણ આપણી એક ટેવ જ છે કે ફકરો વાંચ્યા વગર સીધા સવાલમાં જાઓ આ ટેવ વિદ્યાર્થી મિત્રો ચેન્જ કરવાનો અત્યારથી પ્રયત્ન કરશો તો જ છે બોર્ડ એક્ઝામમાં તમે સફળતા વ્યવસ્થિત મેળવી શકશો બરોબર છે પછી આપ્યો છે ફકરા નંબર ત્રણ વાંચીએ ફકરો કહે છે કન્સલર કોલ ટર્ન ટુ રામસિંગ રોબોટ કન્સલર કોલ જે છે એ રામસિંગ રોબોટ સામે ફેરા ટર્ન એટલે શું થાય છે ફેરા અને ફેરા પછી શું કહે છે કે ભાઈ હુ ઇઝ યોર માસ્ટર તારો માલિક કોણ છે યાસ્કડ બ્રીફલી એને વ્યવસ્થિત સવાલ પૂછો તો પછી શું થાય છે અ ડલ બ્લુ લાઈટ ફ્લેશડ એન્ડ આફ્ટર અ મોનટરી વાયરિંગ કે એક ડલ એક આછી એવી બ્લુ કલરની લાઇટ થાય છે અને પછી એ બહુ કંટાળાજનક વાયરિંગ વાળો અવાજ આવે છે પછી કહે છે કે ધ રોબોટ સ્ક્વિકડ ઇન હિઝ મેટાલિક ટોન રોબોટ જે છે પોતાના મેટાલિક અવાજમાં બોલે છે મિસ્ટર પ્રેમ ચોપડા આવો જવાબ આપે છે ત્યારબાદ વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા સવાલ પૂછવામાં આવે છે પછી પાછો અપોઝ થોડીક વાર માટે થોભી જાય છે

એક્ટિવિટી છે એમને વિગતવાર જણાય તો આ હતો પેરેગ્રાફ એમાં આપણને સવાલ આપ્યો છે પહેલો કે ભાઈ વોટ વોટ ડીડ ડીડ શું કહે છે કે કન્સલ કોલે રોબોટને શું કરવા કહી શું કરવાનું કીધું તો જવાબ આવે છે કોલે શું કરવાનું કીધું તું તો અહીંયા લખ્યું છે રિકોલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ સિક્સ ડેઝ તારા છેલ્લા છ દિવસની એક્ટિવિટી અમને વિગતવાર જણાવો આવું આપણે કીધું હતું ભાઈ આ અમને કે જવાબ છે તે કન્સલ કોલ આસ્કડ હવે આસ્કનું આસ્કડ થઈ ગયું સવાલમાં ડીડ દેખાતો હશે કે ભાઈ કન્સલ કોલ આસ્કડ ધ રોબોટ ટુ રિકોલ હિઝ એક્ટિવિટી ઓફ ધ લાસ્ટ સિક્સ ડેઝ બેઠો જવાબ છે રિકોલ ઇન ડિટેલ્સ યોર એક્ટિવિટી ઇન લાસ્ટ સિક્સ ડેઝ પછી

વોટ હી ડીડ ફોર હિમ અને એના માલિક માટે આ રોબોટ કયા કયા કામ કરતો આ બે સવાલ ઉપર આપણને આગળ આપેલા છે જેના જવાબ પણ રોબોટે વ્યવસ્થિત આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો તમને રીત શીખવાડી પ્રમાણે કે ભાઈ એક કાળમાં ધ્યાન રાખવું બીજી રીત શું તો કે સવાલ સોલ્યુશન કરતી વખતે જવાબ સોલ્યુશન કરતી વખતે તમારે પહેલા ફકરો સોલ્વ કરવાનો ત્યારબાદ સવાલમાં આગળ વધવાનો વિદ્યાર્થી મિત્રો સેક્શન એ માં સૌથી વધારે પ્રશ્ન સૌથી વધારે માર્ક્સ ધરાવતા પ્રશ્ન છે જેને આપણે હળવામાં લઈ લઈએ છીએ કે ભાઈ સેક્શન એ તો આવડે ને એને કોણ વાંચે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ રિઝલ્ટ આવશે જ્યારે પણ તમારી પરીક્ષાનું પરિણામ આવશે ત્યારે તમે જોજો કે માર્ક્સની અંદર જે છે એમાં તમારે અમુક વિષય અમુક ટકા જે છે કપાયેલા હશે અમુક ગુણ જે છે કપાયેલા હશે અથવા ઘણાને એવી પ્રોબ્લેમ હશે કે ભાઈ શાળામાં જે છે માર્ક્સ આપે છે માર્ક્સ આખો આખો નથી આપતા અડધો અડધો માર્ક્સ આપી નાખે છે તો એ અડધો અડધો માર્ક્સ વિદ્યાર્થી મિત્રો કાપે છે અહીંયા આસ્ક લીધો છે ને તો આપણે આસ્ક ની જગ્યાએ શું કરી નાખવી છે

જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો હવે મળીશું આપણે ચેપ્ટર નંબર ત્રણ સાથે જય હિન્દ જય ભારત